अंकलेश्वर नर्मदा क्लीन टेक ना भूतपूर्व कर्मचारी विरुद्ध खानगी कंपनी पासे नाणा मांगवानी फरियाद करवामां आवी छे। आ कौभांडमां अन्य कर्मचारीओनी संडोवानी पण शक्यता व्यक्त करवामां आवी छे। अंकलेश्वर पानोली अने झगड़िया औद्योगिक वसाहतना गंदा पाणीने शुद्धिकरण करीने पाइपलाइन द्वारा दरियामां निकाल करता फाइनल एफ्लुएंट ट्रीटमेंट प्लांट नर्मदा क्लीन टेकना भूतपूर्व कर्मचारी विरुद्ध खानगी कंपनी पासे गैरकायदेसर नाणा मांगवा बाबते फरियाद कंपनी तरफथी करवामां आवी छे। ज्यां आ आरोपी कर्मचारीना कहेवा मुजब एनसीटीना कर्मचारीओना आदेशथी नाणा लेवामां आवी होवानी कबूलात करवामां आवी छे। हाल पोलीस अने एनसीटी मैनेजमेंट द्वारा तपास चाली रही छे। आ अगाउ पण एनसीटीनी मॉनिटरिंग टीमना सीनियर अधिकारीओ सामे विविध प्रकारनी गैररीतिना आक्षेपो थया हता અને એ જ બાબતે કેટલાક જાગૃત નાગરિકો દ્વારા વડાપ્રધાન અને મુખ્યમંત્રી કાર્યાલય સુધી ફરિયાદો થઈ હતી, જેના અનુસંધાને જીઆઈડીસીની વડી કચેરી દ્વારા તપાસના આદેશો થયા હતા, જેની ચાલુ તપાસમાં એનસીટીના કર્મચારીઓને કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી અને તેના મળેલ જવાબો સંતોષકારક ન હતા। તેમજ આ કર્મચારીઓએ પણ નોકરીમાંથી મુક્ત થવાનો માર્ગ પસંદ કરી રાજીનામા ધરી દીધા હતા। એનસીટીના મેનેજમેન્ટના ધ્યાને પણ આ હકીકત આવતા આ અંગે તેઓ તપાસ આરંભી હતી। જે કર્મચારી ઝડપાયો છે તે કર્મચારી 2 મહિના પહેલા જ નોકરીમાંથી મુક્ત કર્યા હતા, ત્યારે આ તપાસમાં અન્ય કોઈ કર્મચારીઓને સંડોવણી હશે તો તેની પણ તપાસ આરંભી હતી। આ અંગે પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલે જણાવ્યું હતું કે એનસીટીની મોનિટરિંગ ટીમ દ્વારા થતા આ કૌભાંડની તપાસ થવી જરૂરી છે અને નાણાં કયા કારણોસર માંગવામાં આવ્યા હતા, કોના આદેશથી માંગવામાં આવ્યા હતા, અન્ય ક્યાંથી નાણાં મેળવ્યા છે, કોણ કોણ નાણાં ચૂકવે છે અને કયા કારણોથી નાણાં ચૂકવ્યા હતા એ અંગે તપાસ થવી જોઈએ।